तो आगळ वात करीए समाचारोमां सूरतथी खबर। सूरत शहेरमां रखडता ढोरने पकड़वा अंगे पालिकानी कामगीरी। शहेरमां रखडता ढोरने पकड़वा माटे पालिकानी 22 टीम कामे लागी छे। छेल्ला 15 दिवसमां पालिकाए 694 ढोरने पकड्या। ढोर पकड़वा माटे पालिकानी टीम 24 कलाक कामगीरीमां लागे छे। पालिकाए गैरकायदे तबेला पर पण तवाई बोलावी छे। महत्वनुं छे कि सूरत शहेरमां छेल्ला केटलाक समयथी रखडता ढोरनो त्रास वध्यो छे। आ मामले कोर्टे पालिकाने कडक कार्यवाही करवानो आदेश पण आप्यो छे। कोर्टना आदेश बाद दिवसमां पालिकानी 18 टीम अने बपोरे रात्रे बे पाळीमां काम करी रही छे केटलीक टीमो। त्यारे सूरतमां रखडता ढोरने पकड़वा महानगरपालिकानी टीम सतत कवायतमां छे। कोर्टना आदेश बाद सूरत महानगरपालिका द्वारा सतत जे ढोर पकड़वानी कामगीरी करवामां आवी रही छे। खास करीने ढोर पार्टी द्वारा छेल्ला 15 दिवसमां 695 जेटला रखडता ढोरो कब्जे करवामां आव्या छे। आ સાથોસાથ ગેરકાયદેસર તાણી દેવાયેલા જે તબેલાઓ છે તે પણ દૂર કરવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે ઢોર પાર્ટીના અધિકારી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? ત્યારે આપણે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તાર જે છે એસએમસીમાં જે લોકોએ ગેરકાયદેસર આપણા એસએમસીના પ્લોટમાં અને આપણા રસ્તા પર જે કબજો કરેલ છે, ખાસ કરીને જે તબેલાવાળાએ, એ આપણે દૂર કરીએ છીએ અને પશુઓને એને ખસેડવાની કામગીરી હાલમાં થઈ રહી છે। સર, અત્યાર સુધી કેટલા રખડતા ઢોરોને પકડવામાં આવ્યા છે, કેટલા તબેલાઓ દૂર કરવામાં આવ્યા છે? આપણે અત્યાર સુધીમાં ટોટલ 7-1 તબેલા દૂર કરેલા છે। રાંદેરમાં 2 તબેલા કે જેમાં 73 પશુઓ ખસેડાયેલ છે। ભેસ્તાનમાં બીજા 3 તબેલા જે દૂર કરેલ છે, એમનું ઘાસ જે છે એ કબજે કરેલ છે। ભેસ્તાનમાં ટોટલ 23 પશુઓ આપણે ખસેડાઈ મૂકેલા છે, જ્યારે વરાછા વિસ્તારમાં ગઈકાલે 29 પશુને ખસેડ્યા છે। સર, આ 15 દિવસમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને કઈ રીતે આ કામગીરી કરાઈ રહી છે? અલગ અલગ કેટલી ટીમો બનાવવામાં આવી છે? આપણે એસએમસીમાં ટોટલ 9 ઝોનમાં 9 ટીમ, સવાર સાંજ એટલે મળીને 18 ટીમ અને રાત્રિની 2, એમ ટોટલ 20 ટીમ આપણી કામગીરી કરી રહી છે 24/7 અને છેલ્લા 15 દિવસમાં આશરે 700 જેટલા પશુ આપણે પકડેલ છે। તો આ અધિકારી જેવે સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે ફરિયાદો મળી રહી છે ત્યારબાદ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા 15 દિવસમાં 695 જેટલા રખડતા ઢોરો કબજે કરવામાં આવી રહ્યા છે। આ સાથોસાથ ગેરકાયદેસર જે તબેલાઓ છે તે પણ દૂર કરવામાં આવ્યા છે। કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।